नमस्कार मित्रों, हूँ दर्जी दिलीप फ्रॉम आईसेट गुजरात। हूँ गवर्नमेंट हाईस्कूल नेनावा खाते वोकेशनल ट्रेनर तरीके कार्यरत छू। आपणे आगला लेक्चर में भण्याला पावर प्लांट विषे, हवे आपणे जोईशुं मूलभूत विद्युतनी मात्रा अने तेना एकमो। विद्युतनी क्वांटिटी कई कई छे, मात्रा कई कई छे अने तेना एकमो कया कया छे, एमनी व्याख्या शुं छे, बराबर ए आपणे हमणां भणवानुं छे। पहली लई आपणे विद्युत भार। विद्युत भार कोने कहेवाय मित्रों? विद्युत भार आपणे कोने कहेवाय, बराबर? तो विद्युत भार नी व्याख्या शुं थशे मित्रों? विद्युत भार नी व्याख्या शुं थशे मित्रों? तो के परमाणुमां इलेक्ट्रॉन नी संख्यामां थतो वधारो के घटाडो। परमाणुमां इलेक्ट्रॉन नी संख्यामां थतो वधारो के घटाडो, बराबर। आपणे आनी व्याख्या आ रीते केम बने કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો વધારો કે ઘટાડો? તો તમને પરમાણુનું બંધારણ ખબર છે કે એના સેન્ટરમાં શું હોય? ન્યુક્લિયસ, ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન, બરાબર? ખબર છે આ તો તમને? હવે તમને એ પણ ખબર છે કે પ્રોટોન છે ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે, બરાબર? મતલબ કે પ્રોટોન છે ધન વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતો નથી। બીજી વસ્તુ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે સમાન વીજભાર ધરાવે છે, બે સમાન વીજભાર ધરાવે છે। ફરક એટલો છે કે આ ઋણ છે અને આ ધન છે, ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યામાં, હવે મિત્રો જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી ને એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે પરમાણુમાં, આમાં કોઈ ફેર હશે નહીં। પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોઈ શકે, બરાબર? યાદ રાખજો મિત્રો, જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી ને એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે। હવે જો આનો બંનેની સંખ્યા સમાન હોય તો બંને કયા વીજભારિત હશે? તો વીજભારિત રહેશે નહીં, પ્લસ ઓર માઇનસ કેન્સલ થઈ જશે। હવે સપોઝ તમને એ ખબર છે, કાં તો પરમાણુ ઇલેક્ટ્રોન લે કાં ઇલેક્ટ્રોન ગુમાવે, કાં તો પરમાણુ ઇલેક્ટ્રોન લે અથવા કાં તો ગુમાવે। જો પરમાણુ ઇલેક્ટ્રોન લેશે તો કઈ ઋણ વીજભારિત બનશે, અને જો પરમાણુ ઇલેક્ટ્રોન આપશે તો ધન વીજભારિત બનશે, બરાબર? મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં કાં તો વધારો થયો કાં ઘટાડો થયો, બરાબર? તો વિદ્યુત ભારની વ્યાખ્યા શું થશે? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો વધારો કે ઘટાડો, બરાબર? ક્લિયર? હવે એનો એકમ શું છે મિત્રો? કુલંબ, જેને આપણે સી વડે દર્શાવીશું। એનો એકમ શું છે મિત્રો? કુલમ, સી વડે દર્શાવીશું, બરાબર? વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવવાનું? તો કુલમ ને સી વડે દર્શાવવાનું, યાદ રાખજો। એક કુલમ બરાબર 6.242 ગુણ્યા 10^18 ઇલેક્ટ્રોન, બરાબર? એક કુલમ બરાબર 6.242 ગુણ્યા 10^18 ઇલેક્ટ્રોન, બરાબર? હવે જે ધન ધન વીજભાર જે છે એ પોતાની તરફ આકર્ષે કે અપાકર્ષે, બરાબર? ઋણ ઋણ છે એ પોતાની સાથે આકર્ષણ કરશે કે અપાકર્ષણ કરશે, બરાબર? એકબીજાની સાથે આકર્ષણ કરશે કે અપાકર્ષણ કરશે। ધન અને ઋણ છે એકબીજાની સાથે આકર્ષણ કરશે કે અપાકર્ષણ કરશે। તો એમાં મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે બે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થશે મિત્રો? શું થશે? તો કે અપાકર્ષણ, જ્યારે બે અસમાન વિદ્યુત ભારો વચ્ચે શું થશે? આકર્ષણ, ક્લિયર મિત્રો? હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહ કોને કહેવાય મિત્રો? બરાબર, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થશે? તો કે એકમ સમયમાં, એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે। ફરીથી બોલું છું, એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે, બરાબર? ક્લિયર? ક્લિયર? બીજી રીતે આપણે કહેવું, કઈ રીતે કહી શકીએ કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ જતો ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય છે। ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ વહેતા ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહી શકાય, ક્લિયર? તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। હવે આપણે જોઈએ
तो कि एक एम्पियर विद्युत प्रवाह कोने कहवाय, एक एम्पियर विद्युत प्रवाह कोने कहवाय। तो मित्रों एक सेकंड मा एकम आठ छेद माथी जो एक कूलम जेटलो विद्युत प्रवाह विद्युत भार पसार थाय तो तेने एक एम्पियर विद्युत प्रवाह कहवाय। फॉर एक्जाम्पल एनु सूत्र शू बनशे, एकम समय मा एकम आठ छेद माथी विद्युत भार ना पसार थता विद्युत भार ना जत्था ने विद्युत प्रवाह कहवाय छे। तो I बराबर Q by T थशे, I बराबर Q by T थशे। હવે તમારે એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો એમ્પિયર આઈ નો એકમ શું છે, કરંટ નો એકમ એમ્પિયર, કેટલો જોઈએ છે તમારે એક એમ્પિયર બરાબર। તો તમારે ચાર્જ કેટલો જોઈશે, વિદ્યુત ભાર કેટલો જોઈશે, એક કુલમ બરાબર, અને સમય કેટલો જોઈશે, એક ક્લિયર મિત્રો બરાબર। હવે તમારે જોવાનું છે, જો આઈ નો પણ બીજા પણ સૂત્ર છે, આ ઓમ ઓમ્સ લો માં આવશે તમારે, હમણાં વધારે ડીપી ભણવાનું નથી, પણ જો આ તમારે ત્રિકોણ યાદ રાખવાનો છે, આના ઉપરથી ત્રણ સૂત્રો બનશે બરાબર। હવે અહીંયાથી તમે જો તો આ બે ગુણાકારમાં દેખાય છે બરાબર, તો V is equal to શું થશે, I અને R બે ગુણાકારમાં દેખાય બરાબર। હવે અહીંયાથી જો તો V ભાગ્યા R દેખાય છે તમને, તો I is equal to શું થશે, V ભાગ્યા, અહીંયાથી જોશો તમે તો V ભાગ્યા I દેખાશે તમને, તો R બરાબર શું થશે, V ભાગ્યા I બરાબર। તો ત્રિકોણ પરથી તમને ત્રણ સૂત્ર મળશે, ક્લિયર મિત્રો। હવે અવરોધ કોને કહેવાય મિત્રો, તો કોઈ પણ પદાર્થ હોય એમાં વિદ્યુત પ્રવાહને વિરોધ કરતો ગુણ હોય એને આપણે કહીશું અવરોધ। કોઈ પણ પદાર્થ હોય એમાં વિદ્યુત પ્રવાહને વિરોધ કરતો ગુણ હોય તેને આપણે કહીશું અવરોધ બરાબર। અવરોધ નો એકમ શું છે મિત્રો, તો કે ઓમ, અવરોધ નો એકમ શું છે, ઓમ, ક્લિયર મિત્રો। હવે વિદ્યુત ચાલક બળ તો વિદ્યુત પ્રવાહમાં ઇલેક્ટ્રોનના વહન માટે અથવા વિદ્યુત પ્રવાહના વહન માટે જે આપણે બળ જોઈએ છે એને આપણે કહીશું વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। જેમ કે આ એક અહીંયા દોરું, આ એક બલ્બ છે બરાબર, અહીંયા જો મારે વિદ્યુત પ્રવાહ પસાર કરાવવો હશે તો અહીંયા મારે કંઈક ઈએમએફ આપવું પડશે, તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, બાકી થશે। ઈએમએફ આપણે કોના થ્રુ આપીશું, તો કે બેટરી છે, કોઈ ઉર્જા સ્ત્રોત છે એના થ્રુ બરાબર, એના થ્રુ બરાબર। તેનો એકમ શું છે મિત્રો, તો કે વોલ્ટ। ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળનો એકમ શું છે મિત્રો, ઈએમએફ, સોરી વોલ્ટ બરાબર, એનો એકમ શું છે, વોલ્ટ, ક્લિયર મિત્રો। હવે ઉર્જા એટલે એનર્જી બરાબર, તો ઉર્જાની વ્યાખ્યા શું થશે મિત્રો, તો કે કોઈ પણ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની ઉર્જા કહે છે। હવે મિત્રો એનો એકમ શું છે, તો કે જૂલ અને કેલોરી બરાબર। હવે 1 કિલો કેલોરી બરાબર 4184 જૂલ થાય છે, આ યાદ રાખજો। એના ઉપરથી તમે એ પણ શોધી શકો છો કે 1 જૂલ બરાબર કેટલા કેલરી અથવા કેટલા કિલો કેલરી બરાબર। વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું બનશે મિત્રો, તો કે અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસે, અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસે ધન વીજભારને વિદ્યુતીય બળ વિરુદ્ધ લઈ જવા માટે બરાબર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે
ફરીથી બોલું છું, અનંત અંતર થી, અનંત અંતર થી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસે ધન વિભારને, ધન વિદ્યુત ભારને વિદ્યુતીય બળ વિરુદ્ધ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે તેને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા શું થશે મિત્રો? આનો એકમ પણ શું થશે મિત્રો? વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા શું શું બનશે મિત્રો? કે આપણે એમાં અનંત અંતર લીધું હતું, એમાં આપણે અનંત અંતર લીધું હતું. હવે આપણે એમાં અંતર ફિક્સ કરી નાખીએ, અંતર ફિક્સ કરી નાખીએ A થી D, બરાબર. આ બે વચ્ચેનો ડિફરન્સ સમજજો મિત્રો, આમાં આપણે અંતર ફિક્સ કરી નાખીએ. હવે એમાં ધન વિદ્યુત ભારને, હવે એમાં ધન વિદ્યુત ભારને, વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભારને બિંદુ E થી બિંદુ B સુધી લઈ જવાનો છે, પણ કોના વિરુદ્ધ? વિદ્યુતીય બળ વિરુદ્ધ, વિદ્યુતીય બળ વિરુદ્ધ. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થશે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા થશે કે ધન વીજભારને વિદ્યુતીય બળ વિરુદ્ધ, ધન વીજભારને વિદ્યુતીય બળ વિરુદ્ધ A થી B સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ધન વીજભારને, ધન વિદ્યુતભારને બિંદુ A થી B સુધી લઈ જવા, વિદ્યુતીય બળને વિરુદ્ધ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આનું સૂત્ર શું બનશે મિત્રો? V ઇઝ ઇક્વલ ટુ W બાય Q, બરાબર. V એટલે વોલ્ટ, W એટલે કરવું પડતું કાર્ય, અને Q એટલે વિદ્યુત ભાર, Q એટલે વિદ્યુત ભાર, બરાબર. આ બંનેમાં સૂત્ર લાગુ પડશે. હવે પાવર, શક્તિ. તો કરવા પડતા કાર્યના દરને, બરાબર, અથવા કરેલા કાર્યના દરને શું કહીશું આપણે? પાવર, વિદ્યુત પાવર. કરવા પડતા કાર્યના દરને, કાર્યના દરને શું કહીશું આપણે? કરેલા કાર્યના દરને આપણે શું કહીશું? વિદ્યુત પાવર. કરેલા કાર્યના દરને આપણે શું કહીશું? વિદ્યુત પાવર. હવે લોડ કોને કહેવાય મિત્રો? તો કે કોઈ પણ આપણો પરિપથ હોય, બેસિક સર્કિટ હોય, વિદ્યુત સર્કિટ હોય, બરાબર. પરિપથમાં જેમ કે આપણે પંખો જોડીએ છીએ, બલ્બ જોડીએ છીએ, બરાબર, ટ્યુબલાઇટ જોડીએ છીએ, ટીવી જોડીએ છીએ, ફ્રીજ જોડીએ છીએ, એસી જોડીએ છીએ, આ બધું જ શું છે મિત્રો? લોડ છે, જે પાવર કન્ઝપ્ટ કરે છે, પાવરને ખાય છે, બરાબર. એને આપણે કહીશું લોડ, બરાબર. એને શું કહીશું આપણે? લોડ. ક્લિયર મિત્રો? બરાબર.